સબસ્ક્રાઇબ કરો ગુજ્જુ મોટિવેશન ની આ ચેનલ ને, અને પછી યુટ્યુબ એપ પર બેલ નું બટન દબાવો અને ગુજ્જુ મોટિવેશન ના નવા અને ફ્રેશ વિડીયો જુઓ તમારા મોબાઈલ પર સૌથી પહેલા. ઘણું શીખવી જાય છે જિંદગી, હસવા કરતાં વધારે રડાવી જાય છે જિંદગી. જીવી શકાય એટલું જીવી લો, કેમ કે ઘણું બધું બાકી રહી જાય છે ને પૂરી થઈ જાય છે જિંદગી. સારા માણસની હાલત મીઠા લીમડા જેવી છે. કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌથી પહેલાં એને જ નાખવામાં આવે છે, અને એ જ દાળ કે શાક ખાતી વખતે એને જ સૌથી પહેલાં બહાર કાઢવામાં આવે છે. સમયની પાસે એટલો સમય નથી કે સમય તમને બીજી વાર સમય આપી શકે. આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે એટલે એનો આખો થાક ઉતરી જાય સાહેબ, પણ જે માણસ ઘરમાં થાકે ને એનો થાક આખી દુનિયામાં ક્યાંય ના ઉતરે એ લખી રાખજો. ઢગલો પુસ્તક વાંચીને બે લીટી પણ નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. સફળતા એક દિવસમાં નથી મળતી, પણ નક્કી કરી લો ને તો એક દિવસ જરૂર મળે છે. સુખી થવા આખી જિંદગી દુખી થાય એનું નામ માણસ. આ જગતમાં બે છોડ એવા છે કે જે કદી કરમાતા નથી, અને એક વખત કરમાય પછી લાખ કોશિશ કરો તોય ફરી પાછા ખીલતા નથી. એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ. ઊંચા ઉડવા માટે પાંખોની જરૂર તો પક્ષીને પડે છે સાહેબ, માણસ તો જેટલો નમે એટલો જ ઊંચે જાય છે. સત્યને એક માણસ નથી મળતો, અફવાને ટોળા મળે છે. તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો, કારણ કે એ તમારા કરતા લાંબુ જીવવાની છે. અને ભગવાનને એવી પ્રાર્થના કે ના કોઈનું આપેલું મળે, ના કોઈનું છીનવેલું મળે, મળે તો બસ મારા નસીબમાં લખેલું મળે. ના મળે તો પણ કોઈ ગમ નથી, મને તો બસ મારી કરેલ મહેનતનું ફળ મળે. જિંદગીમાં બે જણની બહુ કાળજી રાખવી. એક કે જેણે તમારી જીત માટે બધું જ હારી દીધું હોય, એ પિતા. બીજું કે જેની પ્રાર્થનાઓથી તમે બધું જીત્યા હોય, તે માતા. કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય તો સહન કરી લેતા શીખજો, કારણ કે મોતી જો કચરામાં પડી જાય તો પણ એ કિંમતી જ રહે છે. અને છેલ્લે મારે એટલું જ કહેવું છે કે સુવિચારોની સામાજિક અસર એટલા માટે દેખાતી નથી કે જ્યાં પણ એ લખાયા હોય છે ત્યાં વાંચનાર એમ જ માને છે કે તે બીજા માટે લખાયા છે.